માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગણિત માં પ્રકરણ 1 સંખ્યા પરિચય અને એમાં એક મહત્વનો મુદ્દો છે જે છે આસન મૂલ્ય એટલે કે અંદાજિત કિંમત એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક ઉદાહરણ આપું. આસન મૂલ્ય એટલે શું તો એના વિશે આપણે જાણીએ છીએ. તો આમ જોઈએ તો સામાન્ય રીતે તમે બધા કપડાની ખરીદી કરવા માટે જાઓ છો તો એમાં તમને દુકાન પર જાઓ અથવા તો તમને મે આગળ પોસ્ટર મારેલા દેખાય છે કે 299 ની જોડી 399 ની જોડી તો તમે બધા ત્યાં જાઓ પણ છો બરાબર ને. તો આપણે ત્યાં ખરીદી કરવા જઈએ છીએ તો એ કિંમત આપણે 299 લખેલી હોય છે અથવા તો 399 લખેલી હોય છે પણ આપણે એ વસ્તુ ખરીદીને આપણે ને પૈસા કેટલા ચૂકવીએ છીએ તો 299 હોય તો 300 ચૂકવીએ છીએ અને 399 હોય તો 400 ચૂકવીએ છીએ. એટલે કે એમાં જે મુખ્ય કિંમત આપેલી છે એ ઓછી છે પણ અંદાજિત કિંમત આપણે 300 અથવા તો 400 નું બજેટ રાખીને આપણે એને ચૂકવીએ છીએ. તો આવી જ રીતે બીજું ઉદાહરણ તમને આપું કે તમે જોયું હોય તો ખાસ કરીને કોઈ જમણવાર કે લગ્ન પ્રસંગમાં તમે ગયા હોય અને ત્યાં એ લોકોને વાતો કરતા તમે સાંભળ્યા હોય તો તમને ખ્યાલ આવે કે કેટલા માણસો નો જમણવાર હતો. તો એમાં જોઈએ તો 500 હોય 600 હોય તો એ જે છે એ કોઈ ચોક્કસ સંખ્યા બતાવતું નથી. જો 500 માણસ નો જમણવાર હોય તો એમાં 490 પણ હોય શકે 480 પણ હોય શકે પણ ચોક્કસ 500 છે એમ આપણે કહી શકતા નથી એટલે કે આપણે અંદાજે લગાડી શકીએ છીએ. તો આજે આપણે આ આસન મૂલ્ય વિશે જોઈએ. આસન મૂલ્ય એટલે અંદાજિત કિંમત. ચાલો વિદ્યાર્થી તો અહીંયા આપણને થોડા ઉદાહરણ આપેલા છે એની સમજ આપણે મેળવીએ. એમાં આસન મૂલ્ય આપણે જો શીખવું હોય તો એમાં મુખ્ય ચાર ભાગ દ્વારા આપણે એને શીખી શકીએ છીએ એટલે કે સંખ્યાના આધારે એના ચાર ભાગ પડે છે. એમાં સૌપ્રથમ છે દશકના છેદના વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને થોડા ઉદાહરણો આપેલા છે કે જે આપણે સંખ્યાના આધારે એ આસન મૂલ્ય વિશે સમજ મેળવીએ. એમાં સૌપ્રથમ અહીંયા આપેલું છે દશકના સ્થાન સુધીનું આસન મૂલ્ય, 100 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય, 1000 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય અને 10000 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય એના વિશે આજે આપણે શીખીશું. હવે સૌપ્રથમ જોઈએ છીએ દશકના સ્થાન સુધીનું આસન મૂલ્ય એટલે શું. તો દશકનો જે અંક આપેલો હોય એ પછીના અંક શૂન્ય હોવા જોઈએ એને કહેવાય દશક સુધીનું આસન મૂલ્ય બરાબર. તો અહીંયા આપણને ત્રણ રકમ આપેલી છે એમાં સૌ પ્રથમ જોઈએ તો પહેલી રકમ છે 93. તો 93 છે તેમાં દશકનું સ્થાન કયું છે 9. તો 9 જે છે એ દશકનું સ્થાન છે. આપણને કીધું કે દશકના સ્થાન સુધીનું આસન મૂલ્ય આપણે શોધવું હોય તો શું કરીશું કે દશકનું જે અંક છે એ પછી શૂન્ય હોવા જોઈએ. તો એના પછી એકમનો અંક કયો આપણને જોવા મળે છે 3. તો 3 છે એ શૂન્યની નજીક છે કે 10 ની નજીક છે. હા તો તમને ખ્યાલ છે કે 3 છે એ શૂન્યની નજીક કહી શકીએ એટલે આ 93 છે તો એમાં આપણે આસન મૂલ્ય એટલે કે અંદાજિત કિંમત કેટલી મેળવી શકીએ 90. તમને ખ્યાલ આવ્યો 90 શા માટે તો એકમનો અંક એટલે કે દશક પહેલાનો જે અંક છે એ શૂન્યની નજીક હોય તો એની અગાઉનું લેવાનું અને 10 સુધીનું હોય તો પછીનું લેવાનું. હવે જોઈએ ત્રીજું. તો બીજું આપણને આપેલું છે 56. તો એમાં પણ આપણે દશકના સ્થાનનું આસન મૂલ્ય શોધીશું. તો તમને ખ્યાલ છે કે અહીંયા દશકના સ્થાને શું છે 5 છે પણ એકમના સ્થાને આપણને 6 જોવા મળે છે. જો અહીંયા આપણે 3 હતા એટલે કે એ શૂન્યની નજીક પણ તમને ખ્યાલ આવ્યા માટે 1 થી 4 સુધીની જે સંખ્યા હોય તો એ પહેલાની નજીક હશે અને 5 6 7 8 અને 9 સુધી આવે તો એ પછીની સંખ્યા આવશે. હવે બીજું જોઈએ તો 56 છે એ કઈ કઈ સંખ્યા વચ્ચે આવે છે તો તમને ખ્યાલ હશે કે 50 અને 60 વચ્ચે આવતી એમાંની આ એક સંખ્યા છે. પણ એમાં જોઈએ તો 51 52 53 54 એ
છે માટે આ જે 56 છે એ આપણે શેની નજીક આવતી સંખ્યા કહી શકીએ 6 છે માટે આપણે 60 ની નજીક આવતી સંખ્યા છે એમ કહી શકાય માટે 56 નું અંદાજિત મૂલ્ય આપણે 60 નક્કી કરી શકીએ એના પછી ત્રીજી સંખ્યા છે 371 તો 371 જે છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે બોલો જોઈએ તો 370 અને 380 ની વચ્ચે આવતી આ સંખ્યા છે તો અહીંયા પણ આપણે દશકના સ્થાનનું આસન મૂલ્ય શોધવાનું છે તો એ દશકના સ્થાને શું છે 7 છે અને એકમના સ્થાને 8 મેં તમને અગાઉ કીધું કે 56 માં આપણે શું કહેતા કે 1 થી 4 સુધીની સંખ્યા હોય તો અગાઉ એટલે કે જે સંખ્યા હોય બે સંખ્યાની વચ્ચે તો એ પહેલા સંખ્યાની નજીક કહેવાય અને 5 પછીની જે સંખ્યા હોય તે પછીની સંખ્યાની નજીક કહેવાય એટલે કે 71 જે છે એ 80 ની નજીક આપણે કહી શકીએ છીએ માટે આનું આસન મૂલ્ય શું થશે 380 બરાબર તો આ હતું દશકના સ્થાન સુધીનું આસન મૂલ્ય તમને આના વિશે ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જોઈએ 100 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય હવે જેમ દશકમાં હતું કે દશકના અંક પછી જે રકમ આવતું હોય એટલે કે પહેલા એ બધા શૂન્ય હોવા જોઈએ તો એવી રીતે અહીંયા 100 નું સ્થાન છે તો 100 ના સ્થાનનો જે અંક હોય એના પહેલા જે આવતી સંખ્યા હોય તો એ પણ શૂન્ય આવતી હોય એવી આપણે સંખ્યા જોવાની તો એમાં પહેલી સંખ્યા આપેલી છે 2995 તો આમાં આપણે 100 નું સ્થાન જોઈશું તો 100 ના સ્થાને શું છે અહીંયા 9 છે અને એના પછીના સ્થાને તો 95 પણ હવે તમને ખ્યાલ આવશે કે 2995 એ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે તો 2990 અને 3000 વચ્ચે આવતી સંખ્યા છે 2995 તો અહીં આપણે 100 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય શોધવાનું છે તો આપણે અહીંયા 100 નું સ્થાન જ જોઈશું તો આ જે સંખ્યા છે એમાં કયા બે 100 ના સ્થાન વચ્ચે આ આવતી સંખ્યા છે તો 2900 અને 3000 વચ્ચે આવતી આ સંખ્યા છે તો હવે આપણે 100 નું સ્થાન તો જોયું એના પહેલાના બે અંક જોઈએ દશકનું અને એકમનું આપણને રકમ આપી છે 95 તો 95 જે છે એ 100 ની નજીક છે કે શૂન્યની નજીક તો તમને ખ્યાલ હશે કે 95 છે એ 100 ની નજીક આવતી સંખ્યા છે તો 100 ની નજીક આવે એટલે અહીંયા આપણે એક ઉમેરી દેવાની એટલે શું થશે આની નજીકની સંખ્યા 3000 હવે બીજી સંખ્યા જોઈએ કે 4522 તો આ સંખ્યા છે એની જ રીતે જોઈએ તો 100 ના સ્થાનમાં એટલે કે આ સંખ્યા કયા બે સંખ્યા વચ્ચે આવે છે તો 4500 અને 4600 તો 100 નું સ્થાન તો 5 છે પણ એના પછીનું સ્થાન તમે જુઓ તો કેટલા આવશે 2 આવે છે આપણે અગાઉ જોયું કે 1 થી 4 સુધીની જે સંખ્યા હોય તો એ પહેલાની સંખ્યાની નજીક હોય અને 5 થી 9 સુધીની સંખ્યા હોય તો એ પછીની સંખ્યાની નજીક હોય એટલે કે અહીંયા આપણે બે નંબર આપ્યો છે એટલે કયું સ્થાન નજીક કહેવાશે 4500 બરાબર હવે આવી જ રીતે આપણે ત્રીજી સંખ્યા જોઈએ કે 7436 અહીંયા 100 નું સ્થાન 4 એના પછીનો 3 એટલે કે 1 થી 4 ની વચ્ચે આવતો અંક છે માટે આ જે સંખ્યા છે કયા બે સંખ્યાની વચ્ચે આવે તો 7400 અને 7500 પણ અહીંયા 3 છે માટે પહેલી સંખ્યાની નજીક આવતી હોવાથી આ સંખ્યાનું આસન મૂલ્ય થશે 7400 બરાબર જો અહીંયા 5 એટલે કે 5 હોત અને 56 હોત તો આપણે કઈ સંખ્યા લે તો 7500 થઈ જાય કેમ કે અહીંયા 5 નો અંક હતો એટલે કે 5 થી 9 નો જે અંક આવે એ એના પછીની સંખ્યાની નજીક હોય છે હવે આપણે ત્રીજું જોઈએ હવે આવે છે તો એ સૌપ્રથમ જોયું દશકના સ્થાન સુધીનું આસન મૂલ્ય બીજું જોયું 100 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય તેવી જ રીતે આપણે જોઈશું હવે 1000 ના સ્થાન સુધીનું આસન મૂલ્ય તો જેમ દશક અને 100 માં જે અંક જે દાખલા તરીકે 100 ના અંકે જે અંક આવેલો હોય તો એના પછીના જે અંકો છે એ શું થઈ જવા જોઈએ શૂન્ય થઈ જવા જોઈએ એવી જ રીતે અહીંયા આપણે 1000 નું સ્થાન જોઈએ તો 1000 નો જે અંક છે એ પછીના જે અંકો આવે એ બધા શૂન્ય થઈ જશે બરાબર તો અહીંયા જોઈએ કે પહેલી સંખ્યા આપણને આપી છે 5760 એમાં 1000 નું સ્થાન જોઈએ કયું છે 5 અને એના પછીના અંક કયો છે 7 તો આ સંખ્યા કઈ બે સંખ્યા વચ્ચે આવશે
पहली संख्या आपने आपेली छे 5760 तो आ संख्या छे हजार नो स्थान छे तो कया बे स्थान कई बे संख्या नी वच्चे आ संख्या आवशे तो 5000 अने 6000 शा माटे तो अहीं हजार ना स्थान छे दुने आ मूल्य आपणे शोधवानो छे तो हवे आ संख्या छे ए 5000 ने नजीक छे के 6000 ने नजीक छे तो ए शोधवे शुं करशुं एना पहेलानो अंक એટલે કે 100 નો અંક આપણે જોઈશું તો આ અંક કેટલા છે 7 છે એ આપણે શીખ્યા હતા કે 1 થી 4 અંક હોય તો એ પહેલી સંખ્યાની નજીક હોય અને 5 થી પછીના અંકો હોય એ બીજી સંખ્યાની નજીક હોય એટલે કે 6000 ની નજીક હોય પણ અહીંયા 7 નો અંક છે એટલે કે 5 કરતા મોટી સંખ્યા થઈ તો આ સંખ્યા છે એનું આંશિક મૂલ્ય શું થશે 6000 બરાબર એવી જ રીતે એના પછીની સંખ્યા જોઈએ તો 86592 અહીં હજાર નું સ્થાન તો 6000 છે અને આપણે એનું આંશિક મૂલ્ય શોધવું હોય તો એના પહેલાનો અંક જોઈએ શું છે 5 છે અગાઉ શીખી ગયા કે 1 2 3 અને 4 સુધીના જે અંક હોય તો એ પહેલી સંખ્યાની નજીક અને 5 થી પછીના અંક હોય એ પછીની સંખ્યાની નજીક તો આ સંખ્યા છે કઈ બે સંખ્યા વચ્ચે આવે છે તો 86000 અને 87000 બરાબર એટલે અહીંયા 5 નો અંક છે માટે કયા કઈ સંખ્યા વચ્ચે આવશે તો 87000 એ આંશિક મૂલ્ય આપણે આપી શકીએ એટલે કે 1000 ના સ્થાન પછી જે રકમ પહેલા આવતી હોય એટલે કે એકમ દશક 100 એ બધા શૂન્ય થઈ જશે એના પછીની સંખ્યા 69240 અહીંયા 1000 નો સ્થાન 9 અહીંયા આગળ શીખી ગયા એના પહેલાનો અંક કયો છે 100 નું સ્થાન કયું છે તો 2 નું તો એ જે છે એ 1 થી 4 ની વચ્ચે આવે છે એટલે કે જોઈએ તો આ સંખ્યા કઈ બે સંખ્યા વચ્ચે આવે તો 69000 અને 70000 બરાબર તો અહીંયા 2 નો અંક છે માટે આપણે અગાઉની સંખ્યા લઈશું એટલે આ સંખ્યાનું આંશિક મૂલ્ય થશે 69000 હવે જે 1000 નું આંશિક મૂલ્યનો આપણે ખ્યાલ મેળવો એવી જ રીતે આપણે 10000 ના સ્થાન સુધીનું આંશિક મૂલ્ય શોધી શકીએ બરાબર તો અહીંયા પહેલી રકમ આપણને આપી છે 72560 આપણે કયું સ્થાન જોવાનું છે 10000 નું તો 10000 ના સ્થાન સુધીની આપણે સંખ્યા લઈશું પહેલી રકમ છે 72560 10000 નું સ્થાન કયું થયું તો 70000 અને એના પછીનું તો 80000 હવે આ સંખ્યા જોઈએ તો 10000 ના સ્થાને 7 છે પણ 1000 ના સ્થાને આપણને 2 આપેલો છે જો અહીંયા 5 થી વધારે હોત તો 80000 ની નજીક એ અંક થઈ જાય બરાબર સંખ્યા થઈ જાય એટલે અહીં આપણે 2 નો અંક છે તો આપણે 70000 ની નજીક છે એવું કહી શકીએ એટલે આનું આંશિક મૂલ્ય થશે 70000 એના પછીની રકમ 64357 તો અહીંયા પણ 10000 નું સ્થાન આપણે જોવાનું છે તો 60000 અને 70000 વચ્ચે આ સંખ્યા આવે છે બરાબર તો અહીંયા 10000 નું સ્થાન તો 6 છે પણ અહીંયા એના પહેલાનો અંક કયો છે 4 આવ્યો છે અને આપણે અગાઉ 10 દશક સુધી જે આપણે સ્થાન શોધતા હતા ત્યારથી આપણે શીખીએ છીએ કે 1 થી 4 અંક હોય તો આપણે પહેલાની સંખ્યા લઈએ છીએ અને 5 થી એના પછીના અંકો હોય તો આપણે પછીની સંખ્યા લઈએ છીએ એટલે અહીંયા 4 છે માટે આપણે આનું આંશિક મૂલ્ય કેટલું કહી શકશું 60000 અને હવે આપણને 1 લાખ સુધીની સંખ્યા આપેલી છે 256780 તો અહીંયા પણ આપણે 10000 નું સ્થાન જોઈએ તો 10000 ના સ્થાને શું છે 56000 એટલે કે 10000 નું સ્થાન 5 જે અંક છે એ 10000 નું સ્થાન ધરાવે છે તો આ સંખ્યા છે એ બે કઈ સંખ્યા વચ્ચે આવે છે તો શું આવશે 250000 અને 260000 વચ્ચે આવતી આ સંખ્યા છે તો 10000 ના સ્થાને 5 છે એ પહેલાનો અંક આપણે જોઈએ તો 6 આપેલો છે અને જેમ આપણે અગાઉથી શીખી આવ્યા છીએ એવી જ રીતે 1 થી 4 અંક હોય તો પહેલાની સંખ્યા અને 5 થી એના પછીના અંક હોય તો પછીની સંખ્યા તો અહીંયા આપણને અંક 6 આપેલો છે માટે આનું આંશિક મૂલ્ય આપણે શું આપી શકીએ તો 260000 બરાબર વિદ્યાર્થી મિત્રો